વાપીના ખરાબ માર્ગોથી જનતા પરેશાન બનતા ભાજપના ઝંડા ખાડાઓમાં મૂકી કોંગ્રેસે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો. વાપી પાલિકાના ભાજપના સભ્યો સમસ્યા સમયે ગાયબ થઈ ગયા હોવાના કોંગ્રેસના આક્ષેપો. વલસાડ જિલ્લા સહિત વાપી તાલુકાના મોટેભાગના માર્ગો ખગડતજ બની ગયા છે. ખરાબ માર્ગને લઈ જનતા સહિત વાહન ચાલકો પરેશાન બની ચૂકી છે, જ્યારે કોંગ્રેસ દ્વારા ખાડાઓમાં ભાજપના ઝંડાઓ મૂકી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વાપી પાલિકામાં ભાજપની સત્તા હોવા છતાં એક પણ સત્તાપક્ષ સભ્ય જનતાનું આ દુઃખ જોવા રસ્તા પર આવ્યા નથી કે ક્યાંય રજૂઆત કરી નથી, એવા આક્ષેપો વાપીમાં ખાડાઓમાં ભાજપના ઝંડા રોપનાર કોંગ્રેસે કર્યા હતા. વાપીમાં ઝંડા ચોક અને બજારના મુખ્ય માર્ગો હાલ બિસ્માર બન્યા છે, જેમાં વાપી તાલુકા શહેર યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપો કર્યા હતા કે વાપી તાલુકામાં અનેક વિસ્તારમાં 15 દિવસ પહેલા જ બનાવેલ રસ્તાઓ બિસ્માર બન્યા છે. દરેક રોડ ઉપર પડેલ ખાડાઓથી જનતા પરેશાન છે. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો રસ્તાઓનું વહેલી તકે સમારકામ નહીં થાય તો 30 જુલાઈએ ભાજપ શાસિત વાપી નગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ વિરોધ કરશે અને તેમના આ વિરોધ અભિયાનમાં વાપીની જનતાને પણ સાથે આપવા આહવાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ખાડામાં ભાજપના ઝંડા રોપી કોંગ્રેસના અનોખા વિરોધને જોઈ વાહન ચાલકો પણ ભાજપના નેતાઓ પર ફિટકાર વરસાવ્યો હતો. જોકે ગણતરીની મિનિટમાં આ વિડીયો વાયરલ થતાં કોંગ્રેસે જે સ્થળે ઝંડારોપણ કર્યું તે તમામ ખાડાઓનું પુરાણ પણ વાપી પાલિકાના આદેશ બાદ કોન્ટ્રાક્ટરે તાબડતોડ હાથ ધર્યું હતો. સરકાર આજે ભાજપની સરકાર છે તો ભાજપની સરકારના આધારે આ વાપીના જેટલા રોડ જે બન્યા છે દરેક ગલીઓ ગલીઓ બધા ટોટલ રોડ ખોદીને સાફ થઈ ગયા છે અને મતલબ રોડ ગાયબ થઈ ગયા અને ખાલી ખાડા જ દેખાતા થઈ ગયા. એની અંદર મતલબ કઈ વિદ્યાર્થી કે સ્કૂલ જાય તેને નુકસાન થાય, દરેક નોકરિયાતને નુકસાન થાય, ગાડી ઘોડા મતલબ બધાને નુકસાન થાય અને કઈ કેટલા ફ્રેક્ચર થઈ ગયા છે, કઈ કેટલાની જાન પણ ગઈ છે. પણ આ સરકારનું પેટનું પાણી હાલતું નથી, કારણ કે આ સરકારે મારવાના ધંધા કર્યા જ બચાવવાના ધંધા નથી કર્યા. એટલા માટે આ રોડ મતલબ ખોદાઈ જાય, એમણે રિપેરિંગ બી કરવું નથી, ખોટા માણસ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દે, જેવી રીતે રોડ સાફ થઈ જાય અને લોકોની જાન જાય એ સરકારને ગમતું છે. માટે આ બધો અમે આ ભાજપનો ઝંડો લહેરાવીને ખાડામાં ઝંડો લહેરાવ્યો અને પછી અમે વિરોધ કર્યો. મારું નામ વરુણસિંહ ઠાકુર, વાપી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ. કોન્ટ્રાક્ટરો અને દલાલો વચ્ચે ચાલતી એટલે આપણી વાપી મહાનગરપાલિકા, હવે તો મહાનગરપાલિકામાં કહેવામાં બી શરમ આવે છે. વાપીની જનતાને જે જૂઠું બોલીને મહાનગરપાલિકાનું સપનું દેખાડતી અને પોતાના ઓફિસર જે અધિકારીઓ છે અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી જે ડામરના રોડ 15 દિવસ પહેલાં બનાવવામાં આવ્યા હતા તે આપણા 2-3 જ વરસાદમાં જે જોવા મળે છે, દરેક રોડ પર દરેક રસ્તા પર ખાડાઓ જોવા મળે છે. તેથી આ ભાજપની સરકારને આપણે જે વિશ્વાસથી જે જનતાએ એમને મત આપીને વિશ્વાસ હાલમાં જ જે લોકસભાની ચૂંટણી ગઈ, જે આપણા સંસદ સભ્ય જે પોતાના જે મિટિંગો કરે છે સર્કિટ હાઉસમાં જે બેસીને પોતાના આદેશ અધિકારીઓને કરે તે આદેશનું બી અહીંયા ઉલ્લંઘન ખરેખર દેખાય છે. બીજું કે વાપી નગરપાલિકામાં કોઈ પણ જીતેલા જે ભાજપના સભ્યો છે તે એક પણ શબ્દ આજે બહાર નીકળીને નથી બોલતા. આજે અમારા માનનીય સાંસદ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જો એક ટિપ્પણી કરી દે તો આ લોકો રસ્તા પર ખેસ પહેરીને 500ની સંખ્યામાં આવીને અમારા રાહુલ ગાંધીજીને કૂતરું બારીને અને વિરોધ પ્રદર્શન કરે. આજે કામ મરી ગયા ભાજપના જેટલા 37 વાપી નગરપાલિકાના જીતેલા સભ્યો છે કા છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.